તમને ભાઈઓ બહેનો છે નેક ડિઝાઇન કુર્તીમાં ઇઝી મેથડથી બતાવીશ કે જે તમારે અસ્તર સાથે અને બુકરમ સાથે એકી સાથે થઈ જાય. એક્સ્ટ્રા તમારે પટ્ટી કટ કરવાની જરૂર નથી, અલગ ફિનિશિંગ લેવાની જરૂર. એક સિમ્પલ તરીકેથી હું તમને પહેલી વખત જે ભાઈ બહેનો શીખતા હોય ને હું શીખવાડીશ. તો આ મેં ડ્રેસનું કટિંગ કરી લીધું છે, તમે જોઈ શકો છો. એનો વિડીયો મેં મારી ચેનલમાં અપલોડ કરેલા છે ઘણા બધા, તમે કટિંગ કરતા ન હોય તો જરૂર જોઈ શકો છો. આજે નેક ડિઝાઇન તમને બનાવતા શીખવાડી. તો આ કુર્તીનું મેં કટિંગ કરેલું છે. તો આપણે જે ગળાની પહોળાઈ રાખવાની છે 2.5 ઇંચ રાખવાનું છે, બરાબર. તમે તમારી રીતના લઈ શકો, આમાં તમે 3 પણ લઈ શકો અથવા 2.5 કા 2.25 પણ લઈ શકો. 2.5નું મારે આ પહોળાઈ રાખવાની છે અને મારે લેન્થ રાખવાની છે 5.5ની. પાંદાકાનું સરસ મજાનું આપણે ગળું બનાવતા જે શીખીશું. તો આમાં તમે 6 પણ રાખી શકો, મારે 5.5નું રાખવાનું છે. હવે આપણે અહીંયા જે 2.5 લીધા એ 2.5 રાખી દેવાના છે, બરાબર. તમારે પહેલી વખત ભાઈ બહેનો શીખતા હોય તો આ રીતના તમે શીખી શકો. હવે આપણે આ સોરસ બનાવી લીધું છે, બરાબર, તમે જોઈ શકો છો. હવે આપણે પાન શેપ દેવાનો છે. તો આ રીતના તમે પાંદાકાર દઈ શકો, આ રીતના પાનનો શેપ આપી દેવાનો છે આપણે પહેલાં. હવે આપણે આનું કટિંગ કરી લઈએ. તમે જોઈ શકો છો કે સરસ મજાનો આપણો પાંદાકાનું ગળું બની ગયું છે. આ જ રીતના આપણે હવે અસ્તરમાં કટિંગ કરવાનું છે. તો આ અસ્તરનું મેં હાફ અસ્તર મારે નાખવાનું છે. તો હાફ અસ્તર મેં કટિંગ કરી લીધું છે, તમે જોઈ શકો છો. આપણે આ અસ્તર ઉપર આપણું આ જે ડ્રેસનું કટિંગ છે રાખી દીધું છે, તમે જોઈ શકો છો. આ ગળીવાળો ભાગ છે, તો આ ગળીવાળા ભાગે જ આપણે આ રીતના રાખવાનું છે, પોઈન્ટે પોઈન્ટ આ રીતના. હવે જેવો શેપ તમારે ગળાની ડિઝાઇન બનાવી એ જ રીતના તમારે શેપ દોરી લેવાનો છે આ રીતના. આમાં તમારે વધઘટ ન કરવાનું, જેમ છે એ જ રીતના તમે જોઈ શકો છો કે આ રીતના મેં શેપ લઈ લીધો છે અસ્તરની અંદર. હવે આપણે આ કટિંગ કરી લઈએ. આ રીતના આપણે અસ્તરમાં પણ 5 શેપ આકારનો આપણે ગળાનો શેપ આપી દીધો છે. હવે આપણે બુકરમમાં કટિંગ કરવાનું છે. તો આ બુકરમનો મેં ટુકડો લીધો છે, એને ગળીવાળા ભાગે આ રીતના તમારે રાખી દેવાનું છે, તમે જોઈ શકો છો. હવે જે આપણે શેપ લીધો છે પાંદ આકારનો, એ જ શેપ આપણે બુકરમમાં પણ આ રીતના જ લેવાનો છે. તમારે કેનવાસમાં પણ આ ગળીવાળો ભાગ છે તો આ ગળીવાળો ભાગ હોવો જોઈએ. એ રીતના જ તમારે બધામાં કટિંગ કરવાનું છે. જેમ શેપ હોય ગળાનો તમારી ડિઝાઇન, એ જ રીતના તમારે આ રીતના દોરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે કેવી રીતના મેં માર્કિંગ કર્યું છે. હવે આપણે 1 1 ઇંચ હું રાખીને આપણે બીજો બધા શેપ આપી દેવાનો છે. હવે આપણે બુકરમનું પણ કટિંગ આ રીતના કરી લેવાનું, જે રીતના શેપ આપેલો છે પાંદાકાર એ જ રીતના આપણે કટિંગ કરી લેવાનો છે. તમે જોઈ શકો છો કે આપણે કેનવાસમાં પણ કટિંગ થઈ ગયું છે. આ 3 3 ભાગમાં આપણે શેપ આપી દીધા છે. હવે આપણે કેવી રીતના ફિનિશિંગ લેવું તમને બતાવું. હવે આપણે આ જે કુર્તીનો ભાગ છે સીધો રાખવાનો છે અને આપણું આ જે અસ્તર છે ઉલટી સાઈઝ રાખવાનું છે. હવે આપણે ફિનિશિંગ લેવાનું છે.
तो आ रीतना तमारे अस्तर माथे राखी देवानुं छे। आ रीतना आपणे सिलाई स्टार्ट करवानी छे। आपणे पांद आकारनो बनावानो छे, तो पांदनो शेप छे ए ज रीतना तमे जेम कटिंग कर्यो ए रीतना तमे आ रीतना सिलाई घड़ती जावानी छे। ब्लाउजमां पण तमे आ रीतनी डिजाइन सरस मजानी डीप गळું કરીને પાંદ આકારનો શેપ આપીને ગળું બનાવી શકો। તમે જોઈ શકો છો કે જ્યાં પોઈન્ટ આવે છે આપણે પાનનો, ત્યાં તમારે આ રીતના સોય અંદર રાખી દેવાની છે। પછી આ રીતના કાપડ આપણે ફેરવી લેવાનું છે। સરસ મજાનું આપણું પાંદ આકારનો શેપ આવી જશે આ રીતના તમે કરશો એટલે। આપણે આ ડ્રેસનું જે કાપડ છે ને એ અસ્તર જોઈન્ટ થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે અસ્તરને આપણે આ આગળના પાર્ટમાં આપણે આ રીતના સિલાઈ લગાવી લીધી છે। હવે આપણે બુકરમ મૂકવાનું છે અસ્તરની ઉપર તમારે સિલાઈ। તમે જે અસ્તર છે આની ઉપર તમે બુકરમ આ પ્રેસ પણ કરી શકો અથવા સિલાઈ પણ મારી શકો। હું આમાં સિલાઈ મારીને તમને પલટાવતા શીખવાડીશ। તમે આપણે આ રીતના અસ્તરની ઉપર આ રીતના તમારે સિલાઈ લગાવવાની છે। તમે ત્રણેય ભાગ એકસાથે પણ ફિનિશિંગ લઈ શકો, પણ પહેલી વખત ભાઈ બહેનો શીખતા હોય એને નથી ખ્યાલ હોતો એટલા માટે હું તમને અલગ અલગ રીતે બધું એને ખસી જતું હોય છે, તો આ રીતના તમે ઇઝીલી ફિનિશિંગ લઈ શકો। પહેલાં તમારે અસ્તર જોઈન્ટ કરવાનું, પછી તમારે બુકરમ જોઈન્ટ કરવાનું। જેમ શેપ છે એ જ રીતના તમારે શેપ લેવાનો છે। કેનવાસમાં પણ સિલાઈ લાગી ગઈ છે તમે જોઈ શકો છો। હવે આપણે આમાં બધી કટ લગાવવાના છે। આ રીતના તમારે બધે કટ લગાવતા છે, જે મેઇન પોઈન્ટ અહીંયા છે તો આ રીતના તમારે કટ લગાવવાનો છે। એમાં સિલાઈમાં ન લાગે છે, પણ ખાસ અહીંયા તમારે કટ મારી દેવાનો છે, તો સરસ મજાનો આપણો શેપ બનીને તૈયાર થઈ જશે। આ રીતના આપણે બધે કટ લગાવવાના છે, તો બધે હું આમાં કટ લગાવી લઉં છું। હવે બધી જગ્યાએ મેં કટ લગાવી લીધા છે। આ બધું જ કાપડ આપણે આ રીતના પલટાવી લેવાનું છે, અંદરની સાઈડ આપણે જવા દેવાનું છે। આ રીતના આપણે તમે જોઈ શકો છો આ રીતના તમે પ્રેસ પણ કરી શકો, એકદમ સરસ રીતે આપણો શેપ બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો। હવે આપણે આમાં ધારનું મશીન મારી દઈએ એકદમ સરસ રીતે, તો આપણું ફિનિશિંગ સરસ મજાનું આવી જાય, પાંદ આકારનો શેપ આવી જાય। એકદમ ધાર ઉપર તમારે મશીન મારવાનું છે આ રીતના। તમે જોઈ શકો છો કે કેવી રીતના હું સિલાઈ લઉં છું। જ્યાં પાનનો શેપ આવે છે ત્યાં ખૂણા ઉપર તમારે આ રીતના સોય અંદર રાખી દેવાની છે। આ રીતના આપણે કાપડ ફેરવવાનું છે, પછી આ સાઈડ આપણે શેપ લેવાનો છે। આ રીતના આપણે સિલાઈ લગાવી લેવાની છે। હવે આપણે બીજી સિલાઈ આ બાજુમાં લગાવવાની છે, એક પ્રેશર ફૂટની જગ્યા રાખીને સરસ મજાનું આપણું નેક ડિઝાઇન બનીને તૈયાર થઈ જશે।
તમે જોઈ શકો છો જ્યાં પોઈન્ટ આવે ત્યાં તમારે સોયા રીતના અંદર જ રાખીને શેપ લેવાનો છે. તો સરસ મજાનો તમારે પાંદાકારનો શેપ આવી જશે. સીધું સ્ટાર્ટ ન કરવું એટલા કે પોઈન્ટ ટે પોઈન્ટ નહીં આવે એટલા માટે સોય અંદર રાખીને જ તમારે શેપ લેવાનો છે. આ રીતના આપણે બે સિલાઈ લગાવી છે. આ રીતના આપણે ત્રીજી સિલાઈ પણ લગાવી શકીએ તો એકદમ સરસ રીતે આપણી ડિઝાઇન બની જાય. તમે જોઈ શકો છો ન્યૂ જ તમારે ડિઝાઇન બનશે. આ રીતના તમારે ટોટલ ત્રણ સિલાઈ લગાવવાની છે. એક પ્રેશર ફૂટની જગ્યા રાખીને તમારે આ રીતના ત્રીજી સિલાઈ લગાવવાની છે અને પોઈન્ટ આવે ને આ રીતના તમારે શેપ લેવાનો છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણું ડિઝાઇનવાળું ગળું બનીને તૈયાર થઈ ગયું છે. ત્રણ સિલાઈ લગાવવાથી ફિનિશિંગ એકદમ સરસ રીતે લાગે છે. તમે જોઈ શકો છો ભાઈ બહેનો સરસ મજાનું આપણું ડિઝાઇન પાંદાકારની બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતના તમે ડિઝાઇન બનાવી શકો. હવે જે અસ્તર છે એને અસ્તરને આ રીતના તમારે જોઈન્ટ પછી કરી દેવાનું છે. હવે આપણે બધી અસ્તરમાં જે જગ્યાએ સિલાઈ બાકી છે એ રીતના સિલાઈ આપણે તમે આખું અસ્તર નાખતો હોય તો આખામાં સિલાઈ લગાવીને હાફ અસ્તર હોય તો હાફ સુધી તમારે સિલાઈ લગાવી લેવાની છે. તો ફરતામાં હું સિલાઈ આ રીતના અસ્તરમાં ને આપણે ડ્રેસમાં વનીમાં લગાવી લઉં છું. તમે જોઈ શકો છો ભાઈ બહેનો સરસ મજાનું આપણે પાંદ આકારનું શેપમાં નેક ડિઝાઇન બનીને તૈયાર થઈ ગઈ છે કુર્તીમાં. આજે આ રીતના ઇઝી મેથડથી તમે પહેલી વખત જે ભાઈ બહેનો શીખતા શીખી શકો કે આપણે અસ્તર લગાવીને બુકરમ લગાવીને આપણે પલટાવીને ફિનિશિંગ લઈ શકો. એક્સ્ટ્રા તમારે કાપડ લગાવવાની જરૂરિયાત નથી. આ રીતના અસ્તર સાથે એકદમ સિમ્પલી મેથડ મેં બતાવેલી છે. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ ઉપર ઓલ કરજો, આ વિડીયો લાઇક કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેનો આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જોવો ખૂબ ખૂબ ધન્યવાદ.